હમણાં એક ગાંડાની હોસ્પિટલમાં એક ગાંડાની ભરતી થઈ, ભરતી નવી ભરતી. તો ઓલી નર્સે પૂછ્યું કે બોલ ભાઈ તારું નામ શું? એ કે મારે વાંદો ખાવો. હે વાંદો ખાવો, વાંદો. તો ઘડીક નર્સે એમ આમ તોલો મેળ્યો ખંદડવાઈ કે આ પહેલે વખત એવું બન્યું ગાંડો નોનવેજ નીકળો. આ લોકડાઉનની અંદર એક ભાઈ બિચારા વેક્સિન દેવડાવાઈ ગયા. તો ઓલા બેને પૂછ્યું, નર્સ બેને, કે સૌ પ્રથમ પહેલો ડોઝ કયા હાથે લીધેલો હતો? તો ઓલો ગળગળો થઈ ગયો. રડોસો શું લેવા ને, પેલો ડોઝ લીધો છે કે નહીં? હા લીધો છે. કે તો કયા હાથે લીધો? કે એટલે બધા ગળગળા હે ના થઈ જાવ છો? કે બેન તમે કેટલું પ્રેમથી બોલો છો. તે કે એ તો અમારો સ્વભાવ છે, અમારે દર્દીઓ સાથે બહુ સારી રીતે વર્તણૂક કરવી પડે, તેમાં રડવાનું શું? એ કે બેન તમે પૂછો, પોલીસ વાળા સાહેબે કોઈ દી નથી પૂછ્યું પેલો ડંડો ક્યાં ગાતો હતો. એ કે લોકડાઉનમાં ઓ બહરાટી બોલાય દીદી ભાઈ. ઓલા બેને પૂછ્યું, નર્સ બેન, કે તારું નામ શું? દોઢ કલાક માથા કુટ કરી પછી નર્સ થાકીને સાહેબ પાસે ગઈ અને સાહેબને એવું કીધું, સાહેબ એ ગાંડો એક એવો આવ્યો છે ને ગમે એ પૂછો ને, તો એમ જ કે છે કે જા જા વાજા, વાંધો ખાવો. સાહેબ કે ચાલો મેં આવું છું. સાહેબ આવ્યા, સાહેબે પૂછ્યું, એ તારું નામ શું છે? હજા 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 હજા. એ કે વાંધો ખાવો. સાહેબે 1.5 કલાક મહેનત કરી પછી સાહેબ થાય કે આને કોક વાંધો દો ને, કર આપણે કઈ હોસ્પિટલમાં ભરતી થવું. એ બરોબર ઓલા કમ્પાઉન્ડર આમ બે વાંદા આમ તમને કહું મૂચ્યું પકડીને લાવ્યા આવી આવી ગઈ. એ કે જીવતા થોડા કહેવાય. તો ઓલાના મામા અધમું ઉવા કરી દીધા. એ કે લેખા હજા હજા કાચા થોડા કહેવાય. તેને ફ્રાય કરીને લાવ્યા. એ કે લેખા લુકા થોડા કહેવાય. સો સાહેબ હોય કે હવે તો ખા. એ કે હજા હજા એકલા થોડા કહેવાય. સાહેબનો મગજ લઈ ગયો એમ આમ ડીશમાં અંગ કરીને કે લેખા હજા 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 એઠા થોડા કહેવાય. સાહેબને એમને ખવડાવી દીધા. ભાઈ કે હા ખરેખર હું તો હું હજી તમે યુટ્યુબમાં સાંભળો છો, તમે એટલો પ્રેમ આપો છો એ જ મોટી વાત છે. અને આવો નવો ભાવ અને પ્રેમ રાખજો, કારણ કે અમારે તો આમાં બીજું જ કાંઈ આવતું નથી. તમને મજા કરાવવા નીકળી ગયા એટલે ઈશ્વરે અમારી હાજરી પૂરતો. હું તો મેં શરૂઆતમાં કીધું ને કે મોઢે સુંદર સ્માઇલ રાખી, ભલે નાની આમ આમ ઝીણી એવી. હા માનીયો ન કરે નારાયણ ભલું કરે ભગવાન, હું તમને દાંત કઢું છું અને 5:30 વાગે ઘેરે જાઓ. અને એમના દૂત આવે અને એમના દૂતે એવું કીધું હોય કે હિતેશભાઈ 1.5 મહિનો ગામને બહુ તારીખ આપ્યો, એકાદી અમને આપો. તો દાંત હું કાઢો, મારા બાપાને આપવી પડે. જવાનું તો જવાનું, એ ફાઇનલ છે. આજ ને તો કાલ ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ 4:30 5 વાગે ઘેર જઈને હૂતો અને હૂતો જ રહ્યો હોવ. તો અહીંયા આવડી મોટી ટેકનોલોજી ક્યાં ગયા જીતભા? અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે તો સ્વાભાવિક છે ન્યાય ટેકનોલોજી વધારી જ હોય, કારણ કે કેવડા ઘાણવા પડે 2 વર્ષથી. ચિત્રગુપ્તે કીધું ઇન્દ્રદેવને, કયો હું શીઠિયુંના વ્યવહાર બંધ કરે કે કેમ શીઠિયું ખોવાઈ જાય છે ભેળું નથી થતું? તો કે હું કરશું, લેપટોપ આપો. અને લેપટોપ આપ્યું. એમાંય તમને કહું, અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, જૂનાગઢ જિલ્લાની લાઈન હોય, એમાંય હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય, ન્યાય મારી જેવા એક બે કથખળિયા ઊભા હોય, ક્યાંનો છો? અમરેલી ના. અમરેલીમાં ક્યાંથી? ધારીમાં. ધારી ગીર ગીર કેમ વાઈટ સુનો છે? એમાં પછી આમ ચિત્રગુપ્તભાઈ અંટાળા બધા હારે આવ્યા છો કે ના? ના તો એકનું બોલ ને ભાઈ, આવ્યા હોય ને એન્ટ્રી અહીં હોય. કેટલા વાગે નીકળો તો? 5:30. વહેલો છૂટો થઈ ગયો છે, કઈ વાંધો નહીં. ક્યાં ગયો તો?
ધોળકા બાજુ ગયો હતો ઠે હું પ્રોગ્રામ આપવા. તું પ્રોગ્રામ કરે તારું હાલે લાગતું નથી હો. સારું સારું હાલ હાલ દાંત કાઢતા હતા બધા. દાંત તો હમીહાન નો કઢો હતો તો બળ તો ઘણું કર્યું પણ ભેળું કોઈ નહોતું થતું કે આનામાં થોડા દાંત કઢાવી. સારું સારું હાલ. કેટલા જણા બાળવા આવ્યા હતા? 15 જણા હતા. 15 જણા હું નકરા ધક્કા ખાઈ દે રાખો અહીંથી અહીંયા અહીંથી અહીં ખોટી એન્ટ્રીઓ છોડાવો છો. 15 મિનિટ વહેલો આવી ગયો અહીંયા. કેમ 15 મિનિટ વહેલો? ટેમ્પો ખાલી આવતો તો ડ્રાઈવરને અતવારો થાય ને, ડીઝલના ભાડા પોહાય નહીં. જો 15 મિનિટ મોડું આવ્યો તો તારી બાજુના 7 જણા તારો હથવારો કરાવત. 7 જણા હથવારો કરાવત? હા એ કાઈ રે. હા કેમ? દીવથી નીકળાતા. દીવથી નીકળાવે તો શું છે? એ તો વેકેશનમાં છોકરાઓ એ ફરવા ગયા હતા. છોકરાઓ નહોતા તો લઠે લઠ્ઠા હતા. એમાં શું વાંધો? એ કે દીવથી નીકળાતા ટાંકી ભૂલ હતી ગાડીની. તમે સમજો છો એ નહીં. હા પેલો વાળા કઈ વળી ગયા, બીજો વાળા કઈ વળી ગયા, ત્રીજો નહોતો તો એ વળી ગયા હતા. એટલે હાથે હાથ પર બાર અહીંયા આવે. એટલે મારા વાલા દાંત કાઢી લેવા, મોજ કરી લેવી, આનંદ કરી લેવો. આની કાંઈ વિશ્વાસ ન હોય. હમણાં એક બાપા બિચારા ખબર નહીં, ઓલા હાર્ડવેરવાળાની દુકાને ગયા. ત્યાં દાદા જઈને કે રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ. બોલો બાપા શું? ગાયનું ઘી રાખો તો. હે? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારાને વાયસરને પાવડાના હાથા ત્રિકમના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોડિયા રાખા, તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખવાની માણા લો ભાઈ, એવું હું લેવાને કરો. તે બોડી ઉતારી નાખું ને એમ કરીને વી ગયા. મંગળવાર દાદા પાસા આવ્યા કે રામ રામ ભાઈ. આવો આવો બાપા. રામ રામ. રામ રામ. ગાયનું ઘી રાખો. કે બાપા ગાયનું ઘી નથી, તમે કાલે આવ્યા તમે, તમને આજે ના પાડું. નથી? નહીં. સારું આવો. વી ગયા. બુધવાર દાદા પાસા આવ્યા. રામ રામ ભાઈ. હજી તો આવડો અગરબત્તી કરીને વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગતવિતાય ના ગાન નાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે કરીને બટેટા અગરબત્તી ખોડી દીધી. કે હું બોલો બાપા. ગાયનું ઘી રાખો. આન મગજ ફાટો. કે 3 દિવસથી તમે આવો છો ને મારી બોણી બગાડો, પણ હવે જો આવ્યા ગાયનું ઘી માગવા તો બંદૂકે દઈ દે. હાલ હાલે મારો દીકરો ખાંટો થઈ ગયો આવડો. નોજ ના પડદે ને, પણ આમાં ગાયના ઘી ની બંદૂક ની એનું બધું વસાળે હું કામ લાવવાનું જરૂર. નોજ ના પડદે ને, બંદૂક હું કામ વચમાં લઈ નથી ને. નહીં. વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાસા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે સુધારો આવી ગયો છે. રામ રામ. રામ રામ. બોલો બાપા. બંદૂક રાખો. હે? બંદૂક રાખો. બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારાને વાયસરને પાવડા ના થાંભળા. બંદૂક નથી રાખતો મારો દીકરો. બંદૂક થોડી હોય બાપા. નથી રાખતો બંદૂક? નહીં. તારી માના આમ? અરે મારી માના આમ. બંદૂક થોડી હોય મારે તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ. ગજબ. એને મજા કરવી ગમે, આનંદ કરી લે. હાવ લુખો આનંદ.